હાલો દોસ્તો, તો આપણે અત્યારે ઘણા બધા સમયથી વિડીયો નથી બનાવ્યો, એટલે આજે એમ થયું કે ચાલો આજે એક વિડીયો બનાવી નાખીએ. વેસ્ટમાંથી બેસ્ટ કેને કહેવાય છે એ આજે હું તમને એમાં બતાવીશ આ વિડીયોના અંદર. બરાબર, પૂરો વિડીયો જોજો અને અમારી ચેનલને લાઇક્સ કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂર બતાવજો કે અમે જે વિડીયો બનાવ્યો છે તે બરાબર છે કે નહીં, અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો હું તમને આજે બતાવું છું કે વેસ્ટમાંથી બેસ્ટ કોને કહેવાય, ને બહુ ખાસ જરૂરી આ વિડીયો છે બનાવવાનું કારણ પણ, અને તમે પણ જોજો અને જાણો કે આ વિડીયોના અંદર હું શું તમને બતાવું છું. તો ચાલો આપણે બતાવીએ. તો દોસ્તો, મેં તમને હમણાં કીધું કે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે કચરો, જે કંઈ પણ કામ ન આવતો હોય તેને કચરો, આપણે જે ઘરના અંદરથી કાઢીએ છીએ એને નાખી દઈએ છીએ, ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ અને જ્યાંથી આપણે ઉડાડીએ છીએ. જોકે કે છે સ્વસ્થ ભારત બનાવો, તો આજે હું તમને એ બતાવીશ કે આના આગળનું શું કારણ છે. તો હવે આ હું અત્યારે શું કચરાના યાર્ડના અંદર તમે જોઈ શકો છો, જે આ મોટા મોટા સિટીઓ છે, જે રાજકોટ, સુરત, અમદાવાદ, બોમ્બે એવા સિટીઓના અંદર જે કચરા નીકળે છે એના યાર્ડ હોય છે. આ રીતના તમે જોઈ શકો છો બધા, આ જે ઢગલો છે બધો કચરાનો જ ઢગલો છે. આ પણ તમે જોઈ શકો છો મારી બાજુમાં. પછી અહીંયા બધા પ્લાન છે અલગ અલગ, જે કચરાના પ્લાન છે આ બધા, આ તમે જોઈ શકો છો. આ કચરાના આખા પ્લાન છે અને આ પ્લાનના અંદર કચરો જે સિટીમાંથી જે આવે છે એને અહીંયા સ્ટોકમાં નાખવામાં આવે છે. જે આ ઢગલો જે આગળ દેખાય છે ને ત્યાંથી ઉપાડી અને પછી આ ડમ્ફર છે અહીંયા આવે છે નાખવા. પછી અહીંયાથી આ પટ્ટામાંથી અંદર આ ઓફરના અંદર જાય છે માલ. હવે એના અંદર પથ્થર અલગ થઈ જાય છે, જે તમે પથ્થર જોઈ શકો, તમને બતાવું છું ઝૂમ કરીને. આ પથ્થર છે, પછી એ પથ્થર અને ખાતર જેવી જે ધૂળ નીકળે છે, ધૂળ ઓલી બાજુ બ્લેક કલરની જે તમને દેખાતી હોય તો ત્યાં છે, અને પ્લાસ્ટિક, જે પ્લાસ્ટિક આપણે જે ઉપયોગ કરતા હોય છે ઠેલી પની, એ પણ વાંઢગલો થઈ જાય છે. આ બધી વસ્તુનો અલગ અલગ કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે આપણે વેસ્ટમાંથી બેસ્ટ કહીએ છીએ. બરાબર, અત્યારે અહીંયા વરસાદ થયો તો હમણાં, એટલે થોડુંક પાણી અહીંયા ભરાઈ ગયું છે, એટલે થોડુંક હાલીને ઓલી બાજુ જવામાં થોડુંક તકલીફ છે, પણ હું તમને તોય બતાવીશ. બરાબર, કે આમાં શું છે એ બધું. આ પ્લાસ્ટિક છે ને એને અલગ અલગ કંપનીના અંદર દઈ દેવામાં આવે છે, જોકે બરાબર. પછી ઓલું છે એ ખાતરમાં ઉપયોગ આવે છે. પછી આ પથ્થર છે એ કોઈ જગ્યા અહીંયા કોઈ રસ્તાનો હાથે ક્યાંય કામ ચાલુ હોય તો ત્યાં નાખી દેવામાં આવે છે. તો આ છે વેસ્ટમાંથી બેસ્ટ, અને આનો આ એક પ્લાન, અને હજી આગળ પણ બીજા ત્યાં પ્લાન છે, તમે જોઈ શકો છો આગળ જે દેખાતા હશે. અને અહીંયા આ બધા ડમ્ફર વાળે છે, ઇટાચી વાળે છે, ઘણા બધા ઇટાચીઓ છે અહીંયા, લગભગ ઓછામાં ઓછા 10-15 ઇટાચીઓ હશે, જેવા આગળ એક ઇટાચી પડ્યું છે એવી રીતના. બરાબર, અને આ છે વેસ્ટમાંથી બ્લેસ્ટ, અને આના અંદર આનાથી પાવર પ્લાન્ટ પણ ઊભો કરવામાં આવે છે. જે આ બધી વસ્તુ છે ને એનાથી કે જે કામ અત્યારે ચાલુ છે, એટલે એનો તો નહીં હું અત્યારે બતાવી શકું, અંદર જઈને તમે જોઈ શકો છો અહીંયા, તો હું ઝૂમ કરીને તમને બતાવું છું કે આ જે પાવર પ્લાન્ટ બનાવવાનું આવે છે અત્યારે, એનું કામ અત્યારે ચાલુ છે, ત્યાં નહીં જવાય અત્યારે. હું તમને એનો પણ વિડીયો પછી તમને નાખીશ, ઉતારીશ, બનાવીશ. બરાબર, તમે પ્લાન આ જોયો છે, મોટા મોટા સિટીઓની અંદર અમદાવાદ સિટી છે, રાજકોટ છે, અત્યારે આજે હું આવ્યો છું એ રાજકોટ સિટીનો પ્લાન છે આ બધો. બરાબર, અને આ તમે પ્લાસ્ટિક જોઈ છે, આનો પણ ઉપયોગમાં આવે છે, અલગ અલગ કંપનીઓના અંદર જાય છે, પાવર પ્લાન્ટના અંદર સળગાવવાના ઓલામાં જાય છે. પછી આ ખાતર છે એ આપણે ખેડૂત મિત્રોને કામ આવે છે. બરાબર, તો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે, તમે આ બધું જોઈ શકો છો. આના ઘણા બધા ઢગલા પડ્યા છે. આમ રાજકોટ આવડું મોટું સિટી છે તો એનો કચરો તો આવતો જ હશે. બરાબર, એટલે મેં આજે એક વિડીયો, મને એવું લાગ્યું કે બનાવવું અને તમને બધાને જાણવામાં મળે કે આ કચરાનું શું થતું હશે શું નહીં. તો અત્યારે આ તમને મેં બતાવ્યું છે. જોજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. ચાલો, તો આગળના વિડીયોમાં આપણે પછી બીજી વાત કરીશું.